સુરત મહાનગરપાલિકા બજેટ વિરુદ્ધ કે તરફેણમાં તંદુરસ્ત ચર્ચા કરીને ચર્ચા સાથે પૂરી થાય તેવી મેયર ડૉક્ટર જગદીશ પટેલે લાગણી વ્યક્ત કરી હતી ત્યારબાદ સ્થાયી સમિતિ અધ્યક્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું અને મ્યુનિસિપાલનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું ત્યારબાદ બજેટની ચર્ચા શરૂ કરવામાં આવી હતી સ્થાયી સમિતિ અધ્યક્ષે કહ્યું હતું કે ભાજપની નેમ સુરત શહેરને આગળ વધારવાની છે આ બજેટમાં દરેક વર્ગને આવરી લેવાનો પ્રયાસ કરીને દરેક સ્તરે પહોંચાડવાનો પ્રયાસ છે મ્યુનિસિપાલિટીના કોર્પોરેટરો અને શહેરીજનોના અભિપ્રાય લઈને બજેટને આખરી ઓપ આપવામાં આવ્યો છે તેઓએ વધુમાં કહ્યું હતું કે સુરત આર્થિક રાજધાની છે શહેરના ઉદ્યોગોને કારણે સુરત સતત વિકસતું રહ્યું છે અને રોજગારીની તક વધુ હોવાથી દેશભરના લોકો સુરત આવી રહ્યા છે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા સર્વેમાં સૌથી વધુ વિકસતું શહેર સુરત હોવાનું બહાર આવ્યું છે બીસ ને ધ્યાનમાં રાખીને સુરતનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે સુરતનો ગ્રોથ રેટ નવથી ઉપર થઈ ગયો છે એટલે સુરતનો વિકાસ સતત વધતો રહ્યો છે ઓગણીસો છ્યાસીમાં હદ વિસ્તરણ બાદ પંચાવન કિલોમીટરમાંથી એકસો બાર કિલોમીટરનો વિસ્તાર વધી રહ્યો છે ત્યારબાદ બે હજાર છમાં માં હદ વિસ્તરણ કરવામાં આવ્યું તેમાં એકસો બાર ચોરસ કિલોમીટરમાંથી વધીને ત્રણસો છવ્વીસ કિલોમીટરનો વિસ્તાર થઈ ગયો છે શહેરનો વિસ્તાર ત્રણ ગણો થઈ ગયો હોવાથી પાણી ડ્રેનેજ છે આગામી દિવસોમાં હદ વિસ્તરણ થાય તો પણ તેના માટે મ્યુનિસિપલ તંત્ર સજ્જ છે તેથી જનજનનું બજેટ બનાવવામાં આવ્યું છે સામાન્ય સભામાં મેયરની સૂચના બાદ તરત જ તમામ ઝોનના ઝોનલ ચીફ અને વિભાગીય વડાને બોલાવી દેવામાં આવ્યા છે કેમેરામેન સાબી સૈયદ સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગની સુરત